સગ્રામ પુરા વિસ્તારમાં લોકોની પરેશાની દૂર કરવા અને તેમના પ્રશ્નોને ઉકેલવા વિસ્તારમાં પહોંચ્યા પૂર્વ વિધાનસભા ધારાસભ્ય અરવિંદ ભાઈ રાણા. સગ્રામપુરા વિસ્તારમાં લોકોની પરેશાની દૂર કરવા અને તેમના પ્રશ્નોને ઉકેલવા ત્યાં પહોંચેલા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ પોતાના અધિકારીઓ સાથે મળીને લોકોની ફરિયાદ નોંધીને અને તેને ઉકેલવાનો વાયદો કર્યો હતો તથા સુરતના બીજા વિસ્તારોમાં પણ આવા જ રાઉન્ડ કરવાની પ્રતિક્રિયા આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ. આજે કોઈ મોરચો નથી, પણ આ લાગે મોરચા જેવું જ, પરંતુ એક ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પૂર્વ વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર 19 સગ્રામપરા વિસ્તારની અંદર આજે ધારાસભ્યનો રાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને આ રાઉન્ડની અંદર પૂર્વ વિધાનસભામાં આવતા ચાર વોર્ડના અમારા કોર્પોરેટરશ્રીઓ, ચારે ચાર વોર્ડના પ્રમુખશ્રીઓ, ચારે ચાર વોર્ડમાં અમારા સક્રિય કાર્યકર્તાઓ, ખાસ કરીને કોર્પોરેટરોમાં અમારા કિશોરીબેન, હેમલતાબેન, આપણા દંડક સુરત મહાનગરપાલિકાના દંડક આપણા દક્ષાબેન, પિયુષભાઈ શિવશક્તિ, પ્રજ્ઞેશભાઈ દેસાઈ વોર્ડના પ્રમુખશ્રીઓ સાથે આજે સગ્રામપરા વિસ્તારની જુદી જુદી ગલીઓમાં જઈને હોમ ટુ હોમ રાઉન્ડ લીધો, લોકોની ફરિયાદ સાંભળી અને સરકારી અધિકારીઓની સાથે સુરત મહાનગરપાલિકાની અધિકારીઓ, પોલીસને લગતું કોઈ ફરિયાદ હોય તો પોલીસના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. સમગ્ર સરકારી તંત્રની સાથે રાખીને આ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને આ રાઉન્ડની અંદર લોકોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોની તાત્કાલિક એની નિકાલ થાય તેની પણ તૈયારી કરવામાં આવી હતી. લાંબા ગાળાના પ્રશ્નોની પણ નોંધણી થઈ છે અને એનો અમે પ્રત્યક્ષ રીતે સાથે રહીને આ તમામ ફરિયાદોનો નિકાલ આવે એની અમે તકેદારી રાખીશું. ભર વરસાદની અંદર છેલ્લા 3 કલાકથી સમગ્ર વિસ્તારની અંદર લગભગ 100 કરતાં વધારે કાર્યકર્તાઓ, અધિકારીઓ સાથે આ ઐતિહાસિક રાઉન્ડ આજે લઈ રહ્યા છે. સુરત પૂર્વ વિધાનસભામાં આ મારો બીજો એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ રાઉન્ડ છે. લોકોમાંથી પણ આનો જબરજસ્ત પ્રતિસાદ મળે છે અને પ્રજાને એવું લાગે છે કે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે હંમેશા એનો સંવાદ ચાલુ રહે. એ રીતે સુરત પૂર્વ વિધાનસભામાં બાકીના વોર્ડમાં પણ આ જ રીતે અમે રાઉન્ડ ચાલુ રાખીશું.